વીરાસરની બહાર જે વીરાસરની બહાર આવા બોર્ડ મારવા પડે સ્પેગેટી સ્લીવલેસ બરમુડા લુંગી વગેરે પહેરીને નહીં આવું નાઇટીમાં નહીં આવું આ તમે એમ સમજતા હશો વાહ કેટલી કડકાઈ છે કડકાઈ ના કહેવાય આ દેરાસરમાં આવું બધું ચાલતું હતું માટે લખવું પડ્યું આ આપણું કલંક કહેવાય કડકાઈ છે કે શ્રાવક અને શ્રાવિકાને ખબર જ હોય કે આપણા દેરાસર આપણા ઉપાશ્રયમાં કમસે કમ આ રીતે ન જ જવાય વસ્ત્ર વૈભવ છે ઉતારવાની જાણે ફેશન ચાલે છે મુંબઈમાં એક કરોડપતિ બાપની છોકરીની કોકે છેડછાડ કરી પોલીસ સ્ટેશનમાં સારા સંબંધ એટલે એને ફટાક દઈને પોલીસમાં ફોન કર્યો મારી દીકરી કોલેજમાં જાય છે ત્યારે છોકરાઓ એને છેડતી બહુ કરે છે બીજા દિવસે ઇન્સ્પેક્ટરે 10 પોલીસ ગોઠવી દીધી છુપા વેશમાં અને 12 છોકરાને પકડીને સીધા પોલીસ ચોકીમાં લઈ આવ્યા ઇન્સ્પેક્ટરે કીધું કે આજે તમે છેડતી કરી એ કરી આવતીકાલે જો કરશો ને ખેર નથી જેલમાં ઠોકી દઈશ અને બન્યું એવું બીજા દિવસે 12 છોકરા પકડાયા ઇન્સ્પેક્ટર જરા હોશિયાર હતો દિમાગ ધરાવતો હતો એને વિચાર આવ્યો ના પાડી આટલી ધમકી આપી પછી પણ આ છોકરા જો ગરબડ કરતા હોય નક્કી કંઈ કારણ હોવું જોઈએ અને ત્રીજા દિવસે સવારે છોકરી કોલેજમાં જાય એની 10 મિનિટ પહેલા ઇન્સ્પેક્ટર એના ઘરે પહોંચી ગયા બંગલામાં શેડ ઉભા થઈ ગયા ઓહો પધારો 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 બહુ પ્રોબ્લેમ છો તમારા રાજમાં બહુ ત્રાસ છે આ છોકરાઓનો અને એટલી જ વારમાં છોકરી બની ઠની મેકઅપ કરીને પપ્પા પાસે આવી હાય ડેડી જાઉં છું અને ઇન્સ્પેક્ટર જોતો રહી ગયો અમિતાભ બચ્ચન જીનત અમાનને કહે છે કે એસે કપડે મેં દેખ કરકે આપકો સીટી નહીં મારેગે તો ક્યાં મંદિર કી ઘંટી બજાયેંગે આ અડધા કપડાની અંદર જોયેલી છોકરીને જોયા પછી ઇન્સ્પેક્ટરે છોકરીને જવા દીધી પછી એના બાપને આડા હાથે લીધા તમારી દીકરી જો આવા કપડા પહેરીને નીકળશે ને તો હું મહિના સુધી કદાચ પોલીસ રાખીશ ને તોય છોકરાઓ પકડાવવાના છે છોકરા નહીં આ છોકરાઓની જગ્યાએ હું જો હોઉં ને તો મારી પણ બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય એવા કપડા છે પેલા તમારી છોકરીને સુધારો પછી છોકરાને સુધારવા નહીં જેટલા ટાઈટ વસ્ત્રો તમારા સંતાનોને પહેરાવો છો તમને ખબર નહીં એ વસ્ત્ર પણ તમારા મનના વિચારોની ઉત્તેજનામાં કારણભૂત હશે વાસનાને ભડકાવી દેશે સાધુના વસ્ત્ર જુઓ ખુલતા વસ્ત્રો છે કે નહીં અને તમારા સંતાનોના વસ્ત્ર જુઓ ટાઈટ આમાંથી વાસના ભડકે નહીં તો શું થાય નાની ઉંમરમાં જે તે પરાક્રમો તમારા સંતાનો જો કરતા થયા હોય પેપરમાં ન્યૂઝમાં તમે જોતા કે વાંચતા હો એમાં એક કારણ સાવ કાઢી નાખવા જેવું નહીં પણ ગણી શકાય એવું એક કારણ વસ્ત્ર છે હું ઈચ્છું છું આપણા પરિવારમાં કમસે કમ વસ્ત્ર વૈભવ સાચવાવો છે વધુ આગળ 3 કલાક ઓછા પડે એવું આ પ્રવચન છે આજે પૂરું જ કરવું પડે એમ છે એટલે હવે ખાલી હાઇલાઇટ્સ આપીને હું આગળ વધુશ બોલો 4 વૈભવ પાછળથી બોલો વસ્ત્ર નંબર 2 વ્યવહાર નંબર 3 વાણી વૈભવ અને નંબર 4 નંબર 5 વિત્ત વૈભવ એ શું નાણા વિત્ત એટલે પૈસા સંસ્કૃતમાં વિત્ત કહે મારા 8-8 શબ્દો છે ને વથી શરૂ થાય તમને યાદ રહે એટલા માટે એટલે વિત્ત શબ્દ વિત્ત એટલે શું સમજવાનું વિત્ત વૈભવ છે માણસ જુદો પડે છે સાચું બોલો પશુ પાસે હોય કે ના હોય જલ્દી બોલો ના હોય ભૂલો છો કુમારપાળનું દ્રષ્ટાંત વાંચ્યું નથી રાજા કુમારપાળ જયારે રખડતા હતા ફરતા હતા જંગલોમાં ભટકતા હતા એમને લખ્યું છે કે મારી સામે એકવાર જંગલમાં સામેના ઝાડમાં એક દર હતો દરમાંથી ઉંદર બહાર આવ્યો અને બહાર આવ્યા પછી આમ જોઈ લીધું કોઈ છે તો નહીં ને તમે જેમ જોઈ લો છો ને ગણતા પહેલા એમ એને જોઈ લીધું નથી અંદર ગયો અને પછી જે લાવ્યો એ શું હતું સોનામોર વિત્ત ના કહેવાય સોનું કહેવાય કે ના કહેવાય બહાર લાવ્યો કેટલી ખબર છે 21 કુમાર પણ ચમકી ગયો સાલુ જેને મારી મને જરૂર છે એ આની પાસે છે જેને એની જરૂર નથી એ લઈને બેઠો છે અને 21 માંથી એક ઉઠાવી લીધી અને ઓલો ગણે છે ગણે ઉંદર પણ ગણે એક
ગણી ઓછી નીકળી, એક ઓછી નીકળી, અને ઉંદર 20 ના ઢગલા સામે પોતાના પ્રાણ છોડી દીધા. સંપત્તિને સાચવવાની બાબતમાં તમે પશુ કરતા જુદા નથી, તમે જો જુદા પડો છો સંપત્તિને વાપરવાની બાબતમાં. કોઈ પશુએ દેરાસર બનાવ્યું, કોઈ પશુએ વિહારધામ બનાવ્યું, કોઈ પશુએ ઉપાશ્રય બનાવ્યો, કોઈ પશુએ આંબેલ ખાતર બનાવ્યું, કોઈ પશુએ સાત ક્ષેત્રની અંદર ક્યાંય પોતાની સંપત્તિ લગાડી, માણસ જુદો પડે છે. સંપત્તિ ભેગી કરવાના મામલે નહીં, સંપત્તિ સાચવવાના મુદ્દે નહીં, માણસ જુદો પડે છે સંપત્તિ વાપરવા.